જેથી આપણે લખવામાં અને બધું સરળતા રહે અને આપણે સરળતાથી શીખી શકીએ. તો આપણે ગુજરાતી કલોલમાં આપણે પાઠ 10 પૂરા કરી દીધા છે, એનું રિવિઝન પણ પૂરું કર્યું છે. તો અત્યારે આપણે થોડું વાંચતા લખવા માટે થોડો પ્રયત્ન કરીએ જેથી આપણને આગળ તકલીફ પડે નહીં. તો આ બધા શબ્દો તમે 2 વખત વાંચવાનો પ્રયત્ન કરજો, અને ન થા લખી શકો સરળતાથી તો એક એક શબ્દ 2 વાર ઘૂંટી ઘૂંટીને લખજો જેથી તમારા અક્ષરો સુધરે. કેમ કે બધા વિડીયોમાં તમને અક્ષર સુધારવાની સૂચના આપું છું કે બાળકો સરસ અક્ષરે લખજો જેથી તે લખાણ એકદમ સુંદર બને. આપણે કોઈ જોવે તો પણ એને ગમે, તમને ખુદને પણ ગમે કે મારા અક્ષર કેટલા સરસ છે, મારી નોટબુક કેટલી સુંદર છે. હા, તો એ પ્રમાણે સરસ રીતે લખજો, બરાબર છે? તો તમારે જે નોટ બનાવી છે એમાં લખવા પ્રયત્ન કરજો, અને તમારે જે નોટ આપી જવાની છે બાકી નોટ 10 વાર પૂરા કર્યા હોય તો ગુજરાતીને બાકી નોટ તમને આપી જવાની સૂચના આવી ગઈ છે, મેસેજ મુકાઈ ગયો છે. તો જેને 10 વાર વિડીયો જોઈને પૂરા કરી દીધા હોય તો એ નોટ આવીને જમા કરાવી જશે, કે 6 તારીખ સુધીમાં નોટ જમા કરાવવાની સૂચના આપી છે તો એ પ્રમાણે જમા કરાવશે. તો બાળકો ઘરે રહેજો, સલામત રહેજો, કે અત્યારે ઘણા બધા કેસીસ વધી રહ્યા છે, તો પપ્પા મમ્મીનું માનજો, બહારનું ખાવા પીવાનું બહુ રાખશો નહીં. એટલે ઘરે રહેજો, સલામત રહેજો અને સુંદર અક્ષરે લખજો. આભાર, થેન્ક યુ.